વાલા બાળકો, આજે આપણે ધોરણ 1 માં ગુજરાતી વિષય ભણીશું। પાર્ટ 1 માં આપણે બિલાડીનું સરસ મજાનું ગીત સાંભળ્યું। પાર્ટ 2 માં આજે હું તમને એક સુંદર વાર્તા કહીશ। વાર્તાનું શીર્ષક છે લપલપ્યો કાચબો। તમને નામ સાંભળતા જ થતું હશે કે કાચબો અને એ પણ વળી લપલપ્યો। લપલપ્યો એટલે શું? એવું તે કાચબામાં શું હતું કે તેને લપલપ્યો કહેવામાં આવ્યો? તો આ વાર્તામાં એ જ કહેવામાં આવ્યું છે કે કાચબો અને એ પણ લપલપ્યો, એને લપલપ્યો શું કામ કહેવામાં આવ્યો છે એ વાત વાર્તામાં કરવામાં આવી છે। તો ચાલો આપણે જોઈએ આ વાર્તા। બાળકો, એક મોટું સરસ મજાનું તળાવ હતું। તે તળાવમાં તો કાચબો રહેતો હતો અને તેને તો ખૂબ બોલ બોલ કરવાની ટેવ હતી। બધા સાથે એટલી બધી વાતો કરે, અનેક જાતના સવાલો કરે। એ મોટા તળાવમાં હરણ અને સસલું પાણી પીવા આવે તો કાચબો તેની સાથે ખૂબ વાતો કરે। અને એક વખત એવું થયું કે તળાવમાં પાણી ઓછું થવા લાગ્યું ત્યારે હરણ અને સસલું કહે છે કે પાણી તો તળાવમાં ઓછું થઈ ગયું હોય તેવું લાગે છે। ત્યારે કાચબો પણ ચિંતા કરવા લાગે છે। પાણી ઓછું થતાં કાચબાને ચિંતા થાય છે કે હવે હું શું કરીશ, ચલો બીજું કોઈ અટલામાં તળાવ હોય તો ત્યાં આપણે જઈએ। ત્યાં તેને બે હંસને ઉડતા જોયા। તેણે તરત જ તે હંસને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું કે અહીં નજીકમાં કોઈ તળાવ છે? તો હંસે જવાબ આપ્યો કે હા, બાજુના જંગલમાં સરસ મજાનું તળાવ છે। કાચબાએ તરત જ કહ્યું કે અહીં તો તળાવમાં પાણી એકદમ સુકાવા લાગ્યું છે, મને એ બીજા તળાવમાં લઈ જાઓ ને। ત્યારે હંસો વિચાર કરવા લાગ્યા અને કહ્યું કે અમને તો ઉડતા આવડે છે, પણ તમે કેવી રીતે જશો? ત્યારે કાચબાએ કહ્યું કે કાંઈક તો ઉપાય વિચારો, તમે મારા મિત્રો છો ને, મારી માટે તમે આટલું નહીં કરો। ત્યારે તો બે હંસોએ થોડો વિચાર કરી અને પછી એક મોટી લાકડી લઈ આવ્યા અને કહ્યું કે જો કાચબા ભાઈ, હું તમારી માટે લાકડી તો લઈ આવ્યો છું, પણ તમારે હા અમે કહીએ ત્યારે કાંઈ પણ બોલવાનું નથી, તો અમે તમને લઈ જશું। આમ બંને હંસોએ તો લાકડીના છેડા પોતાની ચાંચ વડે પકડી રાખ્યા અને કાચબાને કહ્યું કે જોજો હો કાચબા ભાઈ, તમારે રસ્તામાં કાંઈ બોલવાનું નથી, તમને બહુ વાતો કરવાની આદત છે, પણ અહીં તમારે ધ્યાન રાખવાનું છે, કંઈ પણ બોલશો તો તરત જ લાકડી તમારા મોઢામાંથી છૂટી જશે અને તમે સીધા નીચે જશો। કાચબો કહે ઠીક છે, હું કાંઈ નહીં બોલું, એમ કરી અને કાચબાએ તો પોતાના મોઢા વડે લાકડી પકડી રાખી। થોડે આગળ હંસ ઉડ્યા ત્યારે કાચબો તો એકદમ ઉપરથી નીચે જુએ છે તો તેને બધા જ ઘર નાના નાના દેખાય છે, બધી ચીજવસ્તુઓ પણ નાની નાની દેખાય છે। તો કાચબાને આશ્ચર્ય થાય છે અને તે બોલવા લાગે છે કે અરે, નાના ઘર કેટલા નાના નાના દેખાય છે। આટલું બોલતા જ કાચબો તો સીધો નીચે પડી જાય છે અને તેના રામ રમી જાય છે। આમ કાચબાને ખૂબ જ બોલ બોલ કરવાની આદત હોવાથી તે તો અંતે પોતાનું જ નુકસાન કરી બેસે છે। બાળકો, વાર્તા સાંભળવાની મજા પડીને આપણે જોયું કે કાચબો કેટલો લપલપ્યો હતો, તેને ખૂબ વાતો કરવાની ટેવ હતી, તેને એ પણ ખબર ના પડી કે ક્યાં બોલવો જોઈએ અને ક્યાં આપણે ચૂપ રહેવું જોઈએ। બાળકો, તમે પણ બધા સાથે વાતો કરતા હશો, જેમ કે આપણા મમ્મી પપ્પા, આપણા દાદા દાદી, આપણા ભાઈ બહેન, આસપડોશના લોકો સાથે પણ વાતો કરતા હશો અને હા, તમે તમારા મિત્રો સાથે પણ વાતો કરતા હશો। બાળકો, આપણે એટલી બધી પણ વાતો ના કરવી જોઈએ કે કોઈ આપણને લપલપ્યો કહે। આપણને એ ખબર હોવી જોઈએ કે ક્યાં વાત કરવી જોઈએ અને ક્યાં આપણે ચૂપ રહેવું જોઈએ,
क्या आपणे ओछी वात करवी जोईए अने क्या आपणे वधु वात करवी जोईए ए आपणे खबर होवी जोईए। आपणे लपलपिया કાચબાની જેમ બહુ જ વાતો કરીએ તો આપણે પણ નુકસાન થાય છે, માટે ક્યાં ચૂપ રહેવું એ આપણને ખબર હોવી જોઈએ। તો બાળકો મજા આવીને વાર્તા સાંભળવાની, નેક્સ્ટ વિડીયોમાં આપણે કંઈક નવું શીખીશું।